हेलो फ्रेंड्स, आई एम सेजल बचुड़ासमा, असिस्टेंट प्रोफेसर ऑफ टीएन रॉ बीएड कॉलेज। फ्रेंड्स, आज हूँ तमारा समक्ष एक वीडियो लेने आवेल छु। आ वीडियो में आपणे सेमेस्टर 1 नी अंदर बीजो फरजियात पेपर सीसी 2 आवे छे, जेना पण गुण 70 मार्क्स होय छे। ए विषयनुं नाम छे भारतमां समकालीन शिक्षण। आ विषयमां पण 4 युनिट आवे छे અને ચારે ચાર યુનિટ જે છે એને 25% વેઇટેજ જે છે એ આપવામાં આવે છે। એની અંદર પહેલો યુનિટ છે ભારતમાં પ્રાચીન શિક્ષણ અને પ્રવર્તમાન માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણ। એની અંદર 1.1 છે વૈદિક અને બૌદ્ધકાળ દરમિયાન ભારતમાં શિક્ષણ। એની અંદર એના પેટા વિભાગ છે ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકા, એનો અર્થ અને મહત્વ, એની વિશિષ્ટતાઓ, એનો અભ્યાસક્રમ અને પદ્ધતિઓ, અને ગુરુ શિષ્ય સંબંધ અને શિક્ષણ સંસ્થાઓ। ત્યાર પછી 1.2 છે માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણ। એની અંદર એના પેટા વિભાગ છે પૂર્વ સેવાકાલીન શિક્ષક, એની અંદર પ્રશિક્ષણનો અર્થ, એની અગત્ય, એના કાર્યક્રમો, એની સમસ્યાઓ અને ઉકેલો। અને બીજો પેટા વિભાગ છે એમાં સેવાકાલીન શિક્ષક, એની અંદર પ્રશિક્ષણનો અર્થ, એની અગત્ય, એના કાર્યક્રમો, એની સમસ્યાઓ અને ઉકેલો। યુનિટ 2, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની તરે અને આંકડાશાસ્ત્રીય સમજ। એની અંદર 2.1 છે આઝાદી પછીના શિક્ષણ પંચોની યાદી અને શિક્ષણ નીતિની સ્થાપના, એના અધ્યક્ષ અને એની જરૂરિયાત। એની અંદર 2.1.1 છે યુનિવર્સિટી શિક્ષણ પંચ 1948-49। 2.1.2 છે માધ્યમિક શિક્ષણ પંચ 1952-53। 2.1.3 છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66। 2.1.4 છે શિક્ષણની રાષ્ટ્રીય નીતિ 1986। 2.1.5 છે સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992। ત્યાર પછી એની અંદર 2.2 છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપો। એની અંદર 2.2.1 છે મધ્યક, મધ્યસ્થ, બહુલકની સંકલ્પના અને એની ગણતરી, પણ માત્ર અવર્ગીકૃત પ્રાપ્તાંકોને આધારે। ત્યાર પછી 2.2.2 છે પ્રમાણ વિચલનની સંકલ્પના અને એની ગણતરી, અને એ પણ અવર્ગીકૃત પ્રાપ્તાંકને આધારે। યુનિટ 3, શિક્ષણમાં નીતિ વિષયક કાયદા। એની અંદર 3.1 છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, એનો અર્થ, એની જરૂરિયાત અને કલમોનો માત્ર પરિચય। ત્યાર પછી 3.2 રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એનો અર્થ, એની જરૂરિયાત, માહિતી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા। ત્યાર પછી 3.3 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, એનો અર્થ અને એની જરૂરિયાત। ત્યાર પછી છે ખુલ્લી વિદ્યાપીઠ, એમાં ઇગ્નુ અને બાબા સાહેબ આંબેડકર, એની સંકલ્પના અને પ્રાદેશિક કેન્દ્રની ભૂમિકા। ત્યાર પછી 3.5 મધ્યાહન ભોજન યોજના, એની ઐતિહાસિક પશ્ચાત ભૂમિકા, એનું મહત્વ અને અમલીકરણ। યુનિટ 4, શિક્ષણમાં નવીનીકરણ સંદર્ભે એસએસએની ભૂમિકા। એની અંદર 4.1 શાળા પર્યાવરણ, એમાં ઇકો ક્લબ અને પ્રજ્ઞા અભિગમ, એનો અર્થ, એની જરૂરિયાત, એનું મહત્વ અને અમલીકરણ। 4.2 એમાં વિકલાંગ બાળકો માટેનું સંકલિત શિક્ષણ, આઈઈડીસી, એનો અર્થ, એનું મહત્વ અને અમલીકરણ। 4.3 કસ્તુરબા ગાંધી બાલિક વિદ્યાલય,
KGBV, એનો અર્થ એની જરૂરિયાત એની સંસ્થાનો પરિચય. 4.4 બાલા, એનો અર્થ એનું મહત્વ અને એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ. 4.5 શાળા વ્યવસ્થાપન સમિતિની રચના અને તેના કાર્યો SMC.